નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સારિકા આજે આપને વાત કરવા જઈ રહ્યું છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બહાર પાડવામાં આવી છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આજે આપણે ચર્ચા કરવાની છે કે શાળા શિક્ષણનું પુનર્ગઠન એટલે કે 5-3-3-4 પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એના વિશે આજે આપણે વાત કરીશું. હવે પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના કે આજ સુધી જે છે 1986 ની શિક્ષણ નીતિ હતી અને ત્યારબાદ તેમાં સુધારા કરવામાં આવ્યા 1992 માં, અને હવે ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન એટલે કે ડોક્ટર કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં જૂન 2017 માં સમિતિ બની. નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરી 31 મે 2019 ના કેન્દ્રીય માનવ સંસાધન મંત્રીને સોંપવામાં આવ્યો હતો. MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાદ વિકાસ મંત્રાલય એનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે. હવે નવી શિક્ષણ નીતિ છે એમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. એમાં શું સુધારા કરવામાં આવ્યા, તો કે 10-2 ની જગ્યાએ હવે 5-3-3-4 એ સિસ્ટમ શું છે એ જોઈએ. તો કે પ્રથમ 5 વર્ષ જે છે એ પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ એટલે કે ધોરણ 1 અને ધોરણ 2 એની અંદરની ઉંમરની સમય મર્યાદા છે 3-8 વર્ષ. બીજું જોઈએ કે ધોરણ 3-5 એની ઉંમરની મર્યાદા છે 8-11 વર્ષ. ત્રીજું 3 જોઈએ તો ધોરણ 6-8 એની ઉંમર મર્યાદા છે 11-14 વર્ષ. ચોથું 4 જેનું ધોરણ છે 9-12 અને એની ઉંમર મર્યાદા છે 14-18 વર્ષની. હવે આપણે એ જોઈએ કે આંગણવાડીમાં કેટલા સુધારાઓ થયા છે. આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની અંદર આંગણવાડીમાં પણ સુધારાઓ કરવામાં આવ્યા છે. હવે એવું થશે કે આંગણવાડીમાં તાલીમબદ્ધ કર્મચારીઓ છે એમને જ નિમવામાં આવશે. પછી જે હાલના કર્મચારીઓ છે એમને તાલીમ આપવામાં આવશે. જે 12 સુધી ભણેલા છે એમને 6 મહિનાનો કોર્સ, અને 12 કરતા ઓછું ભણેલા છે એ માટે 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે એ કરવામાં આવશે. અને આ સમગ્ર વ્યવસ્થા છે એ ECCE અંતર્ગત કરવામાં આવશે. પછી ધોરણ 3-5 માં કયા કયા સુધારાઓ જોવા મળે છે, તો કે 3જા ધોરણનું બાળક છે એ પાયાનું સંખ્યા જ્ઞાન, પાયાનું શિક્ષણ અને એમ મેળવે એ જ એમનું મુખ્ય લક્ષ્ય રહેશે. દરેક કક્ષાએ તેમનું પ્રત્યયન અને મોનિટરિંગ કરવામાં આવશે. ધોરણ 5 સુધીનો અભ્યાસક્રમ માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં જ રહેશે. શરૂઆતના તબક્કામાં માતૃભાષા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. હવે આપણે એ જોઈએ કે ધોરણ 6-8 માં થતા સુધારાઓ. ધોરણ 6-8 માં વિદ્યાર્થીના રસના ક્ષેત્રમાં માટે એમની જે સમજ કેળવાય એ માટેની તક આપવામાં આવશે, કે ત્યારથી જ સમજવામાં આવશે કે વિદ્યાર્થીઓને આગળ જઈને કયા વ્યવસાયમાં જવું, કઈ તાલીમ લેવી, આમને આગળ જઈને શું કરવું એનું જે રસનું ક્ષેત્ર છે એ જાણવા માટે ધોરણ 6-8 માં એમને 10 દિવસનો ઇન્ટર્નશીપીય પ્રોગ્રામ પણ કરવામાં આવશે, અને સ્થાનિક ક્ષેત્રના જુદા જુદા વ્યવસાયની સમજ અને તાલીમ પણ મેળવી શકશે. ધોરણ 9-12 માં થતા સુધારાઓ. ધોરણ 9-12 ની પરીક્ષાઓમાં સેમેસ્ટર સિસ્ટમ થી લેવામાં આવશે. વર્ષમાં 2 સેમેસ્ટર ની તાલીમ આપવાની રહેશે. ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષાઓ રદ થઈ જશે. SC ST OBC અને EWS ના વિદ્યાર્થીઓ માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ની શરૂ કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે અત્યારે જોયું કે આપણે જે આંગણવાડી થી લઈ અને ધોરણ 12 સુધીમાં જે સુધારાઓ કરવામાં આવે, હવે તો કે કોલેજમાં થતા સુધારાઓમાં શું જોવા મળશે, કે ધોરણ 12 પછી જો કોલેજમાં આપણે એડમિશન લેવું હોય ને, તો એના માટે થઈને આપણે કોમન એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે CAT આપવાની રહેશે. આ પરીક્ષા અને ધોરણ 12 ના માર્ક્સ નું બંનેનું સંયુક્ત રીતે મેરિટ બનાવવામાં આવશે, અને એના આધારે જ આપણને કોલેજમાં એડમિશન આપવામાં આવશે. ધોરણ 12 પછી જે BEd નો કોર્સ અત્યારે હાલ 2 વર્ષનો છે, પરંતુ આ NEP 2020 ના આવવાથી ધોરણ 12 પછીનો જે BEd નો સમગ્ર કોર્સ છે એ 4 વર્ષનો થઈ જશે. કોલેજનું શિક્ષણ 3 અને 4 વર્ષમાં વિભાજિત કરવામાં આવશે, જેમાં કોલેજનું 1લું વર્ષ છે એ સર્ટિફિકેટ કોર્સ, કોલેજનું 2જું વર્ષ છે એ ડિપ્લોમા કોર્સ,
કોલેજનું ત્રીજું વર્ષ છે એ ડિગ્રી સર્ટિફિકેટ અને કોલેજનું ચોથું વર્ષ છે એ કોઈ પણ વિષય પર રિસર્ચ કરવામાં આવશે. આ ચાર વર્ષમાં મનપસંદ વિષય કોઈ પણ વિષય સાથે ભણી શકાશે. એટલે કે હવે સ્ટ્રીમ સિસ્ટમ નહીં હોય, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ની વ્યવસ્થા કરવામાં આવશે. કોલેજની ફી છે એ અભ્યાસની જે ફી છે એ અત્યાર સુધી કે જે કોલેજો છે એ નક્કી કરતી હતી, પરંતુ આજે એનઈપી ના આવવાથી એને આપણે જે સરકાર છે એ ફી નક્કી કરશે. અને આ એક કોલેજમાં થતા સુધારાઓમાં એ જોવા મળે છે કે કદાચ છે ને તમે પહેલું વર્ષ કરીને અટકી જાઓ તો તમને પહેલા વર્ષનું સર્ટિફિકેટ આપી દેવામાં આવે. હવે અન્ય શિક્ષણમાં કયા કયા સુધારાઓ જોવા મળ્યા છે એ જોઈશું આપણે. કે રાષ્ટ્રીય, રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંને મળીને જીડીપી ના 6% શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવશે. 2030 ના વર્ષ સુધીમાં શિક્ષણ સુધી મૂકી દીધેલા 2 કરોડ વિદ્યાર્થીને શિક્ષણ આપવાનો હેતુ રહેશે. મુખ્ય હેતુ શું છે આપણા શિક્ષણ નીતિનો? તો કે જે 2030 સુધીના વર્ષમાં જેટલા વિદ્યાર્થીઓ મૂકી દીધેલું છે એવા 2 કરોડ વિદ્યાર્થીઓ છે એને શિક્ષણ ફરીથી આપવું એનો હેતુ આ મુખ્ય હેતુ રહેશે. સંસ્કૃત અને ભારતીય ભાષા માટે IITI એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓર ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિપરેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. ઉચ્ચતર શિક્ષણ માટે રાષ્ટ્રીય શોધ ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે. સંપૂર્ણ ઉચ્ચતર શિક્ષણ કમિશન દ્વારા શિક્ષણના નિયમો બનાવવામાં આવશે. આપ સબનો ખૂબ ખૂબ આભાર કે તમે મને સાંભળી.